गुड मॉर्निंग विद्यार्थी मित्रों अने वाले मित्रों, सप्तर्षि विद्या संकुल में आपनु हार्दिक स्वागत छे। आजे धोरण त्रण विषय गणित विषयांक छे 1-30 अंक में अने शब्द में। आपणे धोरण 1 अने धोरण 2 में एकड़ा तो शीखी ज गया छे। 1-100 सुधीना एकड़ा दरेक बाळकने बोलता अने लखता आवडता जशे। अने शब्द साथे पण आपणे धोरण 2 मां शीखी गया छीए। छतां पण धोरण 3 मां विषय गणित मां अभ्यासक्रमनी शरूआत करता पहेला आपणे 1-30 सुधीनी संख्या अंकमां अने शब्दमां लखता अने बोलता शीखवानी छे। एटला माटे हुं अहींया नोटबुकनी अंदर 1-30 सुधीना एकड़ा अंकमां अने शब्दमां लखती जाउं छुं। एवी रीते तमारे पण तमारी नोटबुकनी अंदर आवी रीते 3 खाना आंकवाना छे। पहेलामां 1-10 एकड़ा, बीजामां 11-20 अने ત્રીજામાં 21-30 સુધી અંકમાં અને શબ્દમાં લખવાના છે। બાળકો, તમારે પેનનો ઉપયોગ કરવાનો નથી, માત્ર પેન્સિલથી સરસ અક્ષરે હું અહીંયા જેમ લખાવતી જાઉં એમ તમારે લખતું જવાનું છે અને ધીમે ધીમે બોલતું પણ જવાનું છે। ચાલો સ્ટાર્ટ કરીએ। તમે ખાના આંકી દેજો તમારી નોટબુકની અંદર આવી રીતે। ચાલો શરૂ કરીએ। 1 અંકમાં લખો, હવેની સામે શબ્દમાં 1, ત્યાર પછી 2, શબ્દમાં પણ 2, 3, 3, પછી 4, તો 4, પછી 5, તો 5, બાળકો તમે પણ લખતા જાઓ છો ને, લખતા જજો અને મારી સાથે ધીમે ધીમે બોલતા પણ જજો। ત્યાર પછી 6, 7, 8, 9 અને છેલ્લે એકડે મીંડે 10 છે ને। સેલું બાળકો, અહીંયા એક બાજુ આપણે અંકમાં લખ્યા 1-10 અને સામે શબ્દમાં। ફરી વખત હું બોલી જાઉં છું, તમે ધ્યાનથી સાંભળજો। 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6 એટલે 36, 7, 7, 8, 8, 9, 9 અને એકડે મીંડે 10, તો 10। ચાલો બાળકો, 1-10 તમારે લખાઈ ગયા હશે ને। હવે જોઈએ 11-20। 2 એકડા 11, 11 લખા સામે શબ્દમાં લખીએ અ ગી યા ર, ત્યાર પછી એકડે બગડે 12, 12, ત્યાર પછી 13, 13, એકડે ચોગડે 14, 14, એકડે પાંચડે 15, 15, એકડે છગડે 16, 16, એકડે સાતડે 17, 17, એકડે આઠડે 18, 18, એકડે નવડે 19, અને છેલ્લે બગડે મીંડે 20। ચાલો બાળકો,
લખા એકડા અગિયાર અગિયાર એકડે બગડે બાર બાર એકડે તગડે તેર તેર એકડે ચોગડે ચૌદ તો ચૌદ એકડે પાંચડે પંદર શબ્દમાં કેમ લખાય પંદર એકડે છગડે સોળ સામે શબ્દમાં સોળ એકડે સાતડે સત્તર શબ્દમાં કેવી રીતે લખાય સત્તર એકડે આઠડે અઢાર અઢાર એકડે નવડે ઓગણીસ ઓગણીસ ને બગડે મીંડે વીસ તો વીસ વીસ સુધી આપણા એકડા અંકમાં અને શબ્દમાં લખાઈ ગયા. હવે જોઈએ એકવીસથી ત્રીસ સુધીની સંખ્યા. તો બગડે એકડે એકવીસ સામે આપણે શબ્દમાં લખશું એ ક વી સ એકવીસ. ત્યાર પછી બે બગડા બાવીસ બા વી સ. ત્યાર પછી બગડે તગડે ત્રેવીસ ત્રેવીસ. ત્યાર પછી બગડે ચોગડે ચોવીસ ચોવીસ. ત્યાર પછી બગડે પાંચડે પચીસ પચીસ. પછી બગડે છગડે છવ્વીસ. વ અડધો કરવાનો પછી વ આખો છવ્વીસ. ત્યાર પછી બગડે સાતડે સત્તાવીસ સત્તાવીસ. ત્યાર પછી બગડે આઠડે અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ. પછી બગડે નવડે ઓગણત્રીસ. કેવી રીતે લખાશે ઓ ગ ણ ત્રીસ. અને છેલ્લે તગડે મીંડે ત્રીસ ત્રીસ. છે ને સહેલું બાળકો, આ આપણે ધોરણ બેમાં શબ્દ સાથે તો શીખી જ ગયા છીએ, છતાં પણ ધોરણ ત્રણમાં આપણે ગણિતનો અભ્યાસક્રમ શરૂ કરીએ એ પહેલાં થોડું યાદ કરવું પડે. એટલા માટે મેં તમને આજે 1 થી 30 સુધીની સંખ્યા અંકમાં અને શબ્દમાં લખતા અને બોલતા શીખવી છે. તમે પણ તમારી નોટબુકમાં લખ્યું હશે અને બોલતા પણ ગયા હશો. હવે તમને હોમવર્ક આપું છું. તમારે પણ તમારી નોટબુકની અંદર આવી રીતે હોમવર્કની નોટ કરવાની છે. શું લખવાનું છે હોમવર્કમાં બાળકો? તો તમે લખજો 1 થી 30 સુધીની સંખ્યા અંકમાં અને શબ્દમાં લખતી જવી અને બોલતી જવી. લખો બાળકો તમારી નોટબુકની અંદર શું છે હોમવર્ક 1 થી 30 સુધીની સંખ્યા અંકમાં અને શબ્દમાં. તમને કંઈ નવું લેશન નથી. આપણે આજે જેનો અભ્યાસ કર્યો એ તમે એક વખત નોટબુકમાં મારી સાથે લખ્યું હશે, એનું એ જ જોઈ અને પાછું હોમવર્કની અંદર લખતું જવાનું અને બોલતું જવાનું. એટલે આપણને 1 થી 30 સુધીના એકડા અંકમાં અને શબ્દમાં યાદ આવી જાય, આવડી જાય. ચલો બાળકો હવે એક નાનકડું એવું બાલગીત ગાઈએ. સાંભળવું છે ને દરેકને, તો હું ગાઉં છું, તમે ધ્યાનથી સાંભળજો અને આવડતું હોય તો સાથે ગાતા પણ જજો. નાની મારી આંખ એ જોતી કાક કાક, એ તો કેવી અજબ જેવી વાત છે.
નાનું મારું નાક એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા પગ એ ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે. મજા આવી ને બાળકો? ચાલો હવે આપણે, તમે હોમવર્ક લખી લીધું હશે સરસ અક્ષરે તમારી નોટબુકની અંદર, ઘર લેસન કરી લેજો અને અક્ષર પણ સરસ કરજો, જેથી તમને ટીચર સરસ આપશે, વેરી ગુડ આપશે, ગુડ આપશે, સ્ટાર આપશે. એટલે દરેક બાળકોએ સરસ અક્ષરે લેસન કરવાનું છે અને આગળનું પુનરાવર્તન આપણે આગળના વિડીયોમાં જોશું. થેન્ક યુ.